મિત્રો, આપણું ગારી આધાર એટલે જેમ અલગ અલગ શહેર હોય અલગ અલગ એની વેરાયટીથી ઓળખાતા હોય, ગારી આધારની કળી એટલે જે જાડી સેવ એની દેશ દુનિયામાં ગારી આધાર એની કળીથી પણ ઓળખાય છે. તો એવા એક અમારા મિત્ર મનીષભાઈ શિવશક્તિ કળી રતિલાલ ઠક્કર, જે કળીમાં વર્ષોથી નામ છે ગારી આધારનું, અને ગારી આધારને કળીના નામથી પ્રખ્યાત કરવામાં જે આ અમારા મિત્ર મનીષભાઈ તેમજ ગારી આધારના ઘણા બીજા મિત્રો પણ પોતપોતાની રીતે કળીનું પ્રોડક્શન કરે છે. તો આ આપણે જે અત્યારે જોઈએ છીએ, કળી બનાવતા પહેલાંનો જે લોટ બાંધવાનું આ એનું મશીન છે. પ્રસિદ્ધ રમણીય એવા શેત્રુંજય ડુંગરની નજીક આવેલા ભાવનગર જિલ્લાનું આશરે 40-50 હજારની વસ્તી ધરાવતું આ ગારિયાધાર શહેર. ગારિયાધાર તાલુકાનું ગિરિયાધાર શહેર સદીઓ પુરાણું હોય, ઐતિહાસિક રીતે મહત્વ ધરાવે છે. આજ સુધી આ શહેર અનેક ચડતી પડતી ઉથલ પાથલ, વિનાશ, નવસર્જન તથા રાજસત્તા પલટા જોયા છે. સદીઓ પહેલા કાપિલ્યપુર નામે આ નગર સોલંકી રાજ હતું. ગ્રહસેન છઠ્ઠા રાજાએ પોતાની બહેન દક્ષાને આ ગામ કાપડામાં બક્ષિસ રૂપે આપ્યું અને આ શહેરનું નામ બદલી દુધેલી રાખ્યું. સોલંકી યુગના સૂર્યાસ્ત પછી અમુક સમય સુધી મુસ્લિમ રાજવીઓની સત્તા હતી. આ પછી આ ગામ જૂનાગઢના રાજા રાગારિયાએ અહીં નગર વસાવી પોતાના નામ ઉપરથી ગારિયાધાર નામ રાખેલ. જૈન ઇતિહાસમાં જેને ગિરિવટનો આધાર તે ગિરિયાધાર નામે પ્રસિદ્ધ હતું. ઈસવીસન 1632માં છેલ્લે ગારિયાધારની સ્થાપના થઈ હતી. શ્રી ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ખાંચો નદીના કિનારે
આશરે 500 વર્ષ અગાઉનું અતિ પ્રાચીન શ્રી ભીડભંજન મહાદેવનું શિવાલય સમગ્ર તાલુકાના ભક્તજનોની આસ્થા શ્રદ્ધા ઉમંગનું પ્રતીક બની અડીખમ ઊભું છે. આ સમયે બાજુના રૂપાવટી ગામથી અતીત મહંત શ્રી સુખદેવગીરી ગુલાબગીરી મંદિરની પૂજા કરવાની શુદ્ધ ભાવનાથી આવેલ તથા શ્રી હિરજીદાસજી સાથે વર્ષો સુધી પૂજા કરતા હતા એક નાગદેવતા અવારનવાર મંદિરના દર્શન આવતા પણ કોઈને હેરાન કરતા નહીં. આ પણ એક ચમત્કાર હતો. ગારિયાધાર ભીડભંજન મહાદેવ મંદિર જે રાજાશાહી વખતનું મંદિર છે, આ મંદિર 500 વર્ષ પૂર્વે બંધાયેલું છે. ઘણો વર્ષો પહેલાં આ મંદિર નીલકંઠ મહાદેવ નામે ઓળખાતું હતું. પછી દર્શનાર્થીની ભીડના લીધે મંદિરનું ભીડભંજન મહાદેવ નામ આપવામાં આવ્યું. શીતળા સાતમ નિમિત્તે શ્રદ્ધાળુઓ આવે છે, તેનો પણ અનેરો ઇતિહાસ છે. આજુબાજુ ગામેથી લોકો દર્શનાર્થે આવે છે, તેમજ આ મંદિરનો બે વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ માસમાં દર સોમવારે અવનવી આંગી કરી શ્રદ્ધાળુને દર્શનનો લ્હાવો મળે છે. હાલ મહંત શ્રી પરેશગીરી તથા કૃણાલગીરી તથા અમિતગીરી આજ ભીડભંજન મહાદેવની સેવા અર્ચના કરે છે. વચનના ઘા રૂજાતા નથી, માટે જ કહ્યું છે ને કે વચન રતન મુખ કોટડી. ઠાકોર સવાજીએ કાઠિયાણીની મશ્કરી કરી હતી, માંડ માંડનારી મશહૂર કાઠિયાણી હતી. માંડ માંડનારી મારે લાવવી છે એમ સવાજીએ કહેલું. ચાલતી લડાઈએ કુમા ખુમાણે પોતાના ભાઈ આલા ખુમાણને બોલાવ્યા અને કહ્યું કે ધાર પર સુનો છે, 50 માણસ લઈને સવાજીની રાણીઓને પકડી લાવો. આલો ખુમાણ ગારિયાધાર પર હલ્લો લઈને ગયા. હજી 1 કિલો લોમા ખુમાણના વખતનો ખંડેર પડ્યો હતો, થોડોક ભાગ સમારાયો હતો. એ ખંડેર આડા ઊંટ ઊભા રાખી આલો અંદર પ્રવેશી ગયા. રાજગઢમાં રાણીઓ જ હતી, 15-20 માણસો રક્ષણ માટે હતા, બાકી બીજા રણક્ષેત્રે સંચર્યા હતા. આવનારા ખુમાણોને ચોકીદાર ગોહિલો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. પાલિતાણા રાજના ઇતિહાસ સાથે જૈનો અને ગોહિલોને જેટલો સંબંધ છે એટલો સંબંધ પલ્લીવાળ બ્રાહ્મણોને છે. જૈનોની જેમ પલ્લીવાળ બ્રાહ્મણોએ રાજનું કારભારી પદ શોભાવ્યું છે. 100-100 વર્ષ સુધી રાજકાજનો નેજો ચાલી રાખ્યો છે, અનેક કુરબાનીઓ કરી છે. ગારિયાધારના પ્રખ્યાત દંડપતિ જાંબ ભટ્ટનું નામ આપણે જાણીએ છીએ. એ જાંબ ભટ્ટના ભાઈનું નામ ગજધર ભટ્ટ, એ પલ્લીવાળ બ્રાહ્મણ. ગજધર ભટ્ટને 7 પુત્રો હતા, બધા રાજની નોકરીમાં હતા. સૌથી મોટો પુત્ર નાનો ભટ્ટ કાંધાજીનો કારભારી હતા. નાનો ભટ્ટ મૂંગા હતા પણ ભારે બુદ્ધિશાળી હતા. સવાજીના વખતમાં પણ એ રાજની સેવામાં હતા. નાના ભટ્ટને કાઠીઓના આગમનની ખબર પડી ગઈ. પોતે બોલી શકે તેમ નહોતા, લડી શકે તેમ નહોતા, પણ હાથના ચાળાથી સુભટોને પ્રોત્સાહન આપવા લાગ્યા. આ વખતે વંચિતો એક તેજસ્વી જુવાન ધસી આવ્યો. એક હાથમાં ભાલુ, બીજા હાથમાં તલવાર, કેડે કટારી. એણે પહેલે ધસારે કાઠીઓના કેટલાય માણસ લઈ લીધા. કોઈ દેવતાય સહાય વગર ન બને, કોઈ રાજપૂત બીજ વગર આ સાહસ ન સંભવે, એટલે સવાજીનો કુંવર લાગે છે, કરો એને ભોં ભેગો. કાઠીઓએ બૂમ પાડી. કાઠીઓનો હલ્લો એકતરફી થઈ ગયો, પણ નાનો ભટ્ટ હાથમાં ઢાલ લઈને પાછળ ઊભો રહ્યો. મૂંગા મોઢે આવતા ઘાને રોકવા લાગ્યો, પણ કાઠીઓ ઘણા ને આ તરફ થોડા જ જણ હતા. એક ભાલાનો પ્રહાર આવ્યો. નાના ભટ્ટે પોતાની ઢાલ પર ઝીલી લીધો અને એણે જોરથી પોતાની મૂંગી ભાષામાં અવાજ કર્યો. ચોકમાં લડતા ચોકીદારો ત્યાં આવી પહોંચ્યા. ધીંગાણું ભારે જામ્યું. કાઠીઓ રાણીઓમાંથી કોઈને ઉપાડી જવા માગતા હતા, પણ કારી ફાવતી નહોતી. સવાજીના વચનનું વેર ખટકતું હતું.
ઢીંગાણું જોરમાં આવી ગયું. નવો યોદ્ધો ભારે કેર વર્તાવી રહ્યો હતો. એ ઘાસની જેમ માણસને કાપતો હતો. પટાબાજી એની, ભાલાબાજી એની, ચપળતા એની, કાઠીઓએ ફરી કિકિયારી કરી. તીખા ભાલા એકલા મલ્લ જોધા સામે તાક્યા અને જીક્યા. એક ભાલો એ અસવારની દેહની આરપાર નીકળી ગયો. એ ભોંય પર પટકાય પડ્યો. એના માથા પર બાંધેલો ફટકો નીચે પડ્યો. એમાંથી કોઈ પદ્મિનીને શોભે તેવો લાંબો ચોટલો નીકળી આવ્યો. જાણે કરણીયામાંથી જાણે વાસુકી નાગ નીકળી આવ્યો. નાનો ભટ્ટ પણ હવે પૂરા મેદાને પડ્યા, પણ એ લડાયક જીવ નહોતા. એક ઘા આમ, એક ઘા તેમ, ને થોડી વારમાં ભાલાથી વિંધાઈને ભોંયે પડ્યા. પણ વાતાવરણ પલટાઈ ગયું. રાણીઓએ ખડગ સાહ્યા. નાના ભટ્ટને ઢાળીને કાઠીઓ નાસી છૂટ્યા. ચોટલાવાળો યોદ્ધો ચતો પાટ પડ્યો હતો. લોહીનો ધોધ એની દેહમાંથી વહેતો હતો. થોડી વાર બધાએ આવીને જોયું તો વીરની જેમ લડનાર બીજી કોઈ નહીં પણ હીરબાઈ હતા. નાના ભટ્ટની બહેન હતા. એ વીર બ્રાહ્મણ અબળાના મૃત્યુ પર સૌ ગમગીન બની ગયા. ગોહિલ કુળની લાજ આજ હીરબાઈએ રાખી હતી. હીરબાઈની ઉંમર માત્ર 18 વર્ષની હતી. જ્યાં હીરબાઈ અને નાના ભટ્ટે પ્રાણની આહુતિ આપી હતી ત્યાં તેઓના સમાધિ સ્થાન ચણાયા. ગોહિલો એને આજે કુળદેવી ગણીને પૂજવા લાગ્યા. આજે ગારિયાધારમાં હીરબાઈનો ઓરડો છે. તેમાં હીરબાઈની મૂર્તિ છે ને ગોખલામાં નાનક ભટ્ટનું સ્થાન છે. આ કરુણ પ્રસંગની યાદમાં પલેવાળ બ્રાહ્મણોએ આ ગામનું પાણી અગ્રાસ કરેલ છે. હાલ પણ સ્થાનિક પલેવાળ બ્રાહ્મણનું એક પણ ઘર અહીં ગારિયાધારમાં નથી. રાજગુરુ નાનજી પ્રેમજી પરિવાર અહીં સેવા પૂજા અર્ચના કરે છે. જિંદગીમાં કેટલુંક માણા રે, જરા સરવાળો માંડજો. સમજુ સજનને શાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલુંક માણા રે, જરા સરવાળો માંડજો. બનાવ્યા તમે મેળીને માળિયા, કેટલા બનાવ્યા તમે મેળીને માળિયા. કેટલા ખડક્યા તમે નાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલુંક માણા રે, જરા સરવાળો માંડજો. ને આથનો ધંધા ની લાયમાં, ઉગ્યો ને આથનો ધંધા ની લાયમાં. ઊંડે મોઢે ભટ કાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલુંક માણા રે, જરા સરવાળો માંડજો. ગેરંટી છે આમાં કે સુરત ગયા, મુંબઈ ગયા, અમેરિકા ગયા કોઈ તો ડેડ બોડી આની અંદર મૂકી દેવાની, પોતાના ઘેરે લઈ જવાનું, પિન મૂકી દેવાની. દર્શન કરવા તો આકાશ છે, આપણે ઉપરથી થઈ જાય. એટલે કોઈ રીતનો પ્રોબ્લેમ સમાજને સેવા માટે આની કોઈ ફી નહીં. પણ એવું અમને એમ છું, આખા ગુજરાતમાં આવી પેટી આપણે ક્યાં છે? તો ગારિયાધર સંસ્થાની અંદર અમને એવું જાગૃત થયું કે આપણે વ્યવસ્થા કરીએ. કેમ કે આપણે બધાને અત્યારે લોકો સુરત, મુંબઈ, અમેરિકા વહી ગયા તો ગઢિયાનો કોણ? તો ગઢિયાને એ રીતે 5 દિવસના છોકરાઓને આવે કારવે 5 દિવસ રાખવા હોય તો અમે રાખી શકીએ. આપણે ગારિયાધરમાં ખાલી આપણે આ સાપ રહી હતી, પછી આ ટશ આખું કાળુભાઈ ઉમરે બનાવ્યું, પછી જાગૃત થતું ગયું ગામનો સાથ અને બધાનું ટેકો આપણે
પેલા 11 જણા નું થશે, તો અત્યારે 21 જણા નું થશે. મનીષભાઈ છે, મોટાભાઈ છે, રાજુભાઈ છે, એમાં બી બધા હતા. પેલા કાળુભાઈ ભાવતા, અત્યારે હું ભાવું છું. તો એ વખત નો લાકડો આખા ગુજરાતમાં તમારે સંસારને આપો મારવાનો. 12 વર્ષનું લાકડું ક્યાંય છે નહીં. આપણે ફાળેલું 12 વર્ષનું ગાડિયાધાની અંદર સંસારની અંદર છે. કેમ કે અમારો સાથ એમ ગામનો સાથ થઈએ. અત્યારે આ રીતે કોઈ જાતની ફી નહીં. એટલો ભોળાનાથની દયા છે વિકાસ સંસાર. પેલા જૂનું હતું, આ પેલું આપણે જૂનું હતું. એમાંથી આપણે આ ગઠિયાવે થઈને બન્યું. તો આ દાદા બધા આમાંથી બધા 2-3 જણા છે, બાકી બધા વહી ગયા. અમે સંભાળી લીધું. અને અત્યારે એ જ સ્થિતિમાં છે. અને એવું 3 વર્ષમાં પાછું ડબલ કરી દીધા. અને ગામનો સાથ પૂરો. ગારિયાધાર તાલુકો તેની ભૌગોલિક સ્થિતિના કારણે ઉદ્યોગ ધંધા રોજગારના પક્ષે પછાત રહ્યો છે, જેના કારણે અહીં મધ્યમ વર્ગ અને તેની નીચેના લોકો વસવાટ કરે છે, જેમને આર્થિક સંકળામણ કે આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે લોકો વિવિધ રોગોથી પીડાતા હતા અને આવા રોગોની સારવારો માટે નજીકના જિલ્લા સ્થળે જવું પડતું. આવા સમયે ગારિયાધારના શુભચિંતક લોકભોગ્ય સંત શ્રી સીતારામ બાપુને ગારિયાધારની ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાને જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના રાહત દરે સારવાર આપતી હોસ્પિટલનું નિર્માણ એ તેનું સ્વપ્ન હતું. આ વિચાર તેમણે આ ગામના સેવક સમુદાય દાતાશ્રીઓ સમક્ષ રજૂ કરતા જોત જોતામાં આજથી 17 વર્ષ પહેલાં શ્રી ભાનુમતીબેન બટુકરાય દેસાઈ હોસ્પિટલનું નિર્માણ થયું. અને જોત જોતામાં સમય સમયાંતરે ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનમાં સેવક સમુદાય દાતાશ્રીઓના આર્થિક સહયોગથી હોસ્પિટલમાં સુવિધાઓનો વધારો થતો ગયો. તમામ રોગોની રાહત દરે લોકોને સારવાર ઉપલબ્ધ થતાં લોકોને બહાર ગામ સારવાર લેવાની દોડધામ બંધ થઈ અને ઘર આંગણે કાર્યરત શ્રી બીબી દેસાઈ હોસ્પિટલ લોકોમાં લોકપ્રિય બની. મિત્રો, આજે આપણે ગારિયાધાર અને વાલા બાપાનું ગારિયાધાર, અત્યારે આપણે જે વિડીયો પિક્ચર તમે જે જોઈ રહ્યા છો એ ગારિયાધારની કહાની. ગારિયાધારમાં કેવી વિદ્યા મંદિર, જે અમારા મિત્ર હિમાંશુભાઈ વાઘાણી અને આજ એમના આંગણે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા યજમાન પદે કેવી વિદ્યા મંદિર છે અને ભવ્ય બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે. અત્યારે આ મહામારીના સમયમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહી ખૂટ્યા છે, ત્યારે એક માનવતાને જીવતી રાખવા અને બ્લડદાન એ મહાદાન, રક્તદાન એ મહાદાન એ યુક્તિને સાર્થક કરવા આ યુવા મિત્રોએ જે આ ભવ્ય મહાયજ્ઞ યોજ્યો છે એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. ગારિયાધાર કેવી વિદ્યા મંદિર જ્યાં રક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન છે, ત્યારે સદભાગ્યે અમારા ભૂતપૂર્વ શિક્ષકો ગારિયાધાર બેન શ્રી રામોશા કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ છે, તેમજ બીજા અન્ય શિક્ષકો પણ કે જે ગારિયાધારના જે ભાવિ પેઢી છે એને એનું ઘડતર કરતા રહે છે અને સંસ્કારોનું જે સિંચન કરે છે એવા આ ગુરુજનો શિક્ષકો જે અમારા ગારિયાધારનું ગૌરવ છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરની મધ્યમાં આવેલ શ્રી બાબુ શેઠવાળા ખાંચામાં હાલ કણબી પટેલ, મનજીભાઈ કુરજીભાઈ, અરજણભાઈ કાંતરોડિયાના મકાનમાં પટેલ લવજીભાઈ, નારણભાઈ કાંતરોડિયાને ત્યાં માતુશ્રી વિક્રમ સંવંત 1880ના જેઠ સુદ બીજના દિવસે પુત્ર શ્રી વાલમરામનો જન્મ થયો. પુત્ર જન્મથી ભાવવિભોર ચિહ્નલલાટમાં શ્રીહરિ, કંઠમાં તુલસીની માળા, હાથમાં બેરખો, જીભ ઉપર શ્રીરામ નામ તથા છાતી ઉપર શ્રી ભગવાનની મૂર્તિ દેખાય. વાલમરામને 2 મોટા ભાઈ અને 2 બહેનો હતા. ગુરુ શ્રી ભોજલરામના 2 શિષ્ય પૂજ્ય વાલારામ બાપા અને પૂજ્ય જલારામ બાપા. ગુરુ શ્રી ભોજલરામનો જન્મ સંવંત 1841માં જેતપુર પાસે દેવકી ગાલોલ ગામે થયેલો. જલ સો જલા વાલા સો પીર બિરુદ આપી, આશીર્વાદ આપી ગુરુથી સંવંત 1906માં વીરપુર મુકામે સ્વર્ગે સીધાવ્યા. પાલીતાણાના મહારાજા સુરસિંહજી ગોહિલે શ્રી વાલમ ભગતને વાહન મોકલી પાલીતાણા તેડાવ્યા. દર્દની વાત કરી ભગતે કહ્યું, ગાયોને ઘાસ, કૂતરાને રોટલા, સંતોને ભોજન આપો, આમ કરવાથી અઠવાડિયામાં દર્દ મુક્ત થઈ ગયા. મહારાજાએ કહ્યું, ભગત ઈચ્છા હોય તે માંગો, ના છૂટકે ગારિયાધારમાં આજે જે જગ્યા છે તેટલી જમીન સુખડીથી વેચાતી લીધેલી હતી. મહંત તરીકે પૂજ્ય વૃજલાલ મોહનરામ, પરસોત્તમરામ,
ગાદીપતિ તરીકે બિરાજમાન છે. હાલ વાલમરામ બાપાની પાંચમી પેઢી બિરાજમાન છે. આવી અતિ પ્રાચીન પૂજ્ય વાલમરામ બાપુની જગ્યા વર્તમાન સમયે તેમના સત્કારીઓના પગલે દેશ દુનિયામાં વિશાળ સેવક સમુદાયમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. પૂજ્ય મહંત મહારાજ શ્રી પૂજ્ય વૃજલાલ બાપુના સાનિધ્યમાં યુવા મહંત પૂજ્ય કેતન બાપુ આ જગ્યામાં સદાવ્રત સાથેની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. ઉનાળામાં ગરીબોને ફ્રી છાશ વિતરણ, ગરીબો માટે અન્નક્ષેત્ર જેવી સેવાકીય પ્રવૃત્તિ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનું આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો આનો લાભ લઈ રહ્યા છે. ત્યારે પૂજ્ય વાલમ બાપાની જગ્યા સેવક સમુદાય સહ સમગ્ર ગારિયાધાર તાલુકાની પ્રજામાં આસ્થાનું કેન્દ્ર છે. પ્રગટ્યા છે વાલમ રામ ગરિયા